ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા ચૂંટણી પ્રચાર પ્રસાર તેજ થઈ ગયો છે, ત્યારે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આક્રમક સભાઓ ગજવી રહ્યા છે. સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત અને હવે દક્ષિણ ગુજરાતના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીનો એક અલગ જ અંદાજ જોવા મળ્યો. તો લોકો પણ રાહુલ ગાંધીને ભારે સમર્થન આપી રહ્યા છે. તો રાહુલ સાથે સેલ્ફી લેવા માટે પણ યુવાનોમાં ક્રેઝ વધ્યો છે. તો રાહુલ ગાંધીએ કાઠિયાવાડી ભોજન લીધું અને ગુજરાતના રંગમાં રંગાઈ ગયા. વિશેષ રજૂઆત મારી સાથે જીગર દિવાણી સાથે, ચાલો જોઈએ. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીનો ગુજરાતના ચૂંટણી પ્રચારમાં કંઈક અલગ જ અંદાજ જોવા મળી રહ્યો છે. અમેરિકાના પ્રવાસ બાદ ગુજરાતનો પ્રચાર શરૂ કરનાર રાહુલ ગાંધીનું કંઈક નવું જ સ્વરૂપ જોવા મળી રહ્યું છે. ત્યારે જોઈએ રાહુલ ગાંધી કેટલા અનોખા અંદાજમાં છે. ગુજરાતમાં રાહુલની ગર્જના. ગુજરાત વિધાનસભાની ચૂંટણી રાહુલ ગાંધી માટે પ્રતિષ્ઠાની લડાઈ બની ગઈ હોય તેમ રાહુલ ગાંધીનો પહેલા ક્યારેય ન જોયો હોય તેવો અંદાજ જોવા મળી રહ્યો છે. જે ગુજરાતમાં મોદી મોદીના નારા ગુંજતા હતા તે ગુજરાતમાં હવે રાહુલ રાહુલના નારા ગુંજી રહ્યા છે. ગુજરાતમાં સત્તા મેળવવા માટે રાહુલ ગાંધી એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે અને બમણા જોશથી ગુજરાત સરકાર પર વરસી રહ્યા છે. રોડ શોમાં લોકોની ભીડ. રાહુલ ગાંધી પણ હવે નરેન્દ્ર મોદીની જેમ લોકોની વચ્ચે જઈ રહ્યા. ક્યાંક ખેડૂતો, ક્યાંક યુવાનો કે પછી મહિલાઓ સાથે વાર્તાલાપ કરીને મત આકર્ષવાની નીતિ અપનાવી રહ્યા છે. તો રાહુલ ગાંધીના રોડ શોમાં પણ મોટી સંખ્યામાં લોકો હાજરી આપી રહ્યા છે. ભગવાનના દ્વારે રાહુલ. તો સાથે જ ક્યારે મંદિરનું પગથિયું ન ચડનારા રાહુલ ગાંધી મંદિરોના દર્શન કરતા થઈ ગયા છે. સૌ પ્રથમ દ્વારકા અને ત્યારબાદ ચોટીલા, ખોડલધામ, સંતરામ મંદિર, કબીર મંદિર અને ફાગવેલમાં ભાથીજી મહારાજના તેમજ દક્ષિણ ગુજરાતમાં પણ અનેક મંદિરમાં દર્શન કરી ચૂક્યા છે. રાહુલ ગાંધીનો બાળક પ્રેમ. રાહુલ ગાંધી પોતાના નવસર્જન યાત્રા દરમિયાન અને સભા દરમિયાન અનેક બાળકો સાથે મુલાકાત કરી ચૂક્યા છે. ત્યારે તાજેતરમાં જ પારડીમાં પણ પોતાનો કાફલો અટકાવીને એક બાળક સાથે મુલાકાત કરી. સેલ્ફી લેવા માટે ફેન્સની પડાપડી. રાહુલ ગાંધીની દક્ષિણ ગુજરાતની મુલાકાત દરમિયાન યુવાનોએ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી. ત્યારે સુરતમાં એક યુવતીએ સેલ્ફી લેવા માટે રાહુલ ગાંધીને આગ્રહ કર્યો હતો, જેથી રાહુલ ગાંધીએ પોતાનો કાફલો અટકાવ્યો હતો અને યુવતીએ બસ પર ચડીને રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી. કાઠિયાવાડી ભોજનનો માણ્યો સ્વાદ. રાહુલ ગાંધીએ દક્ષિણ ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન વાપીમાં એક ખાનગી રેસ્ટોરન્ટમાં કાઠિયાવાડી ભોજન લીધું, જેમાં બાજરીનો રોટલો, માખણ, રીંગણનો ઓળો, રોટલાનું ચૂરમું, કઢી ખીચડી સહિતની વાનગી પીરસાઈ હતી. જોકે ડિનર દરમિયાન રાહુલ ગાંધી સ્પોર્ટી લુકમાં નજરે પડ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારમાં રાહુલ ગાંધી આક્રમક મૂડમાં લાગી રહ્યા છે. એક તરફ ભાજપ અનેક મુદ્દાઓ પર ઘેરાયું છે, ત્યારે રાહુલ ગાંધી લોકોને આકર્ષવા માટે અવનવા પ્રયાસો કરી રહ્યા છે અને લોકોની વચ્ચે જઈને ખેડૂતો, યુવાનો અને મહિલાઓના પ્રશ્નોને વાચા આપી રહ્યા છે. ચૂંટણીના આ દંગલમાં રાહુલ ગાંધીનું અનોખું સ્વરૂપ જોવા મળી રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. પાટીદારો અને ઠાકોર સમાજ બાદ હવે બ્રહ્મ સમાજના ઉમેદવારોએ પણ ટિકિટની માંગણી કરી છે અને આ સાથે જ માંગ નહીં સંતોષાય તો નોટાનો ઉપયોગ કરી નવા જૂની કરવાના એંધાણ આપ્યા છે. શું છે બ્રહ્મ સમાજની માંગ, આવો જોઈએ. રાજ્યનું રાજકારણ ગરમાયું. બ્રહ્મ સમાજે વ્યક્ત કરી ઈચ્છા. ચૂંટણીમાં 20 ટિકિટની કરી માંગણી. ટિકિટ નહીં તો નોટાને મત આપવા ચીમકી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને રાજકારણ જોરદાર ગરમાયું છે. એક તરફ પાટીદાર સમાજ ભાજપની વિરુદ્ધ પડ્યો છે,
तो बीजी बाजू ठाकुर समाज न अल्पेश ठाकुरे कांग्रेस में जोड़ाई ने पंजा ने साथ आप्यो छे। तो दलित समाज पर आडकतरी रीते कांग्रेस ने समर्थन आपतु नजरे पड़ी रह्यु छे। तेवामां गीर सोमनाथ में ब्रह्म समाजे पण चूंटणी लड़वानी इच्छा व्यक्त करी छे अने खाटला बैठक योजी जेमां 100 थी वधु ब्रह्म समाज ना आगेवानो अने युवानो जोड़ाया हता। ब्रह्म समाजे गुजरात विधानसभानी चूंटणी में ब्रह्म समाज ना उम्मीदवारों ने टिकट फाळवानी मांगणी करी छे। મહત્વનું છે કે ગુજરાત બ્રહ્મ પડકાર નામની સંસ્થાએ આ પૂર્વે અમદાવાદ, ભાવનગર અને વડોદરા સહિતના શહેરોમાં મહારેલી યોજીને દેખાવો પણ કર્યા હતા, જ્યારે હવે બ્રહ્મ સમાજ દ્વારા મતદારોને જાગૃત કરવાનું અભિયાન પણ શરૂ કરવામાં આવ્યું છે। 1960માં જ્યારે ગુજરાત અલગ રાજ્ય તરીકે સ્થાપિત થયું અને 1962માં જ્યારે પહેલું ઇલેક્શન થયું ત્યારથી અત્યાર સુધી ઇલેક્શનોમાં આગળ જોઈએ તો 2000ની સાલ સુધી બ્રાહ્મણનું રાજકીય ક્ષેત્રે ખૂબ સારું મહત્વ હતું, વસ્તી પ્રમાણે બ્રાહ્મણને મહત્વ મળતું હતું। પરંતુ છેલ્લા કેટલાય સમયથી બ્રાહ્મણને જે રીતના કાપવામાં આવે છે અને આજે પરિસ્થિતિ એવી છે કે કોંગ્રેસમાંથી અમારી પાસે સમ ખાવા પૂરતા એક ધારાસભ્ય છે અને ભાજપમાંથી અમારી પાસે ફક્ત 4 ધારાસભ્યો છે। તો બ્રાહ્મણનું રાજકીય અસ્તિત્વ ખતમ થઈ ગયું છે, આ અસ્તિત્વ ફરીવાર ઉજાગર થાય, ફરી બ્રાહ્મણ પહેલાની જેમ આગળ આવે એના માટે અમે ટિકિટની માંગણી કરી છે। આ તમામ જગ્યાએ ખાટલા બેઠક કરીને અમારો એક જ ઉદ્દેશ અમે ફેલાવી રહ્યા છે કે આગામી વિધાનસભાની અંદર બ્રાહ્મણોને જે માંગણી જે આપણે કરી રહ્યા છીએ 6 મહિનાથી કે 20 ટિકિટો બ્રાહ્મણને આપવી જોઈએ, એ જો સંતોષવામાં નહીં આવે તો અપક્ષ ઉમેદવારો ઉભા રાખીને અથવા તો નોટાનો ઉપયોગ કરીને મોટા મોટા માથાઓને હરાવવા। બ્રહ્મ સમાજના મત પર નજર કરીએ તો ગુજરાતમાં કુલ 4,08,00,000 મતદારો છે, જેમાં 40,00,000 જેટલા મતદારો બ્રહ્મ સમાજના છે। બ્રહ્મ સમાજનું માનીએ તો અત્યાર સુધી એક પણ પાર્ટીએ સંતોષજનક ટિકિટ આપી નથી, જેથી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બ્રહ્મ સમાજના મતની ટકાવારી પ્રમાણે 20-22 ટિકિટ મળવી જોઈએ। બ્રહ્મ સમાજે કહ્યું છે કે જે પાર્ટી બ્રહ્મ સમાજના 20 ઉમેદવારને ટિકિટ આપશે તેને સમર્થન આપીશું અને જો માંગ નહીં સંતોષાય તો ચૂંટણીમાં બ્રહ્મ સમાજ અપક્ષ ઉમેદવારો ઉભા રાખશે અથવા તો નોટાનો ઉપયોગ કરીને નવા જૂની કરવાના એંધાણ આપતા હવે રાજકારણ ગરમાયું છે। બ્રાહ્મણ ઉમેદવાર આપ્યા છે ત્યાં નહીં, એના સિવાયની જે અમારી બાકીની બેઠકો છે તમામે તમામ બેઠક પર બ્રાહ્મણ ઉમેદવારને અપક્ષમાં ઉભા રાખવામાં આવશે, સ્થાનિક બ્રાહ્મણને એ લોકોને હરાવવામાં બહુ મોટી બ્રાહ્મણની ભૂમિકા હશે અને બ્રાહ્મણ નોટાનો ઉપયોગ કરશે અથવા તો અપક્ષ ઉમેદવારને મત આપીને બીજેપી કોંગ્રેસના મોટા માથાઓને ઘરે બેસાડતા હોય। વિધાનસભાની ચૂંટણીને લઈને પાટીદાર, ઠાકોર અને દલિત સમાજના નેતાઓ પોતપોતાના સમાજના અધિકારો માટે આગળ આવ્યા છે અને લડાઈના મૂળમાં પણ દેખાઈ રહ્યા છે, ત્યારે ભાજપનું મૂળ ગૌત્ર ગણાતો બ્રહ્મ સમાજ પણ હવે મેદાને પડ્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે। તો ભાજપ માટે પણ આ એક મોટો પડકાર સમાન છે, જો કે ભાજપ બ્રહ્મ સમાજને ટિકિટ આપે છે કે કેમ તે તો સમય જ બતાવશે। ब्यूरो रिपोर्ट, वीटीवी न्यूज। ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થતા જ ઉમેદવારોમાં ટિકિટ મેળવવા માટે હોડ લાગી છે, ત્યારે સંતો પણ રાજકારણમાં ઝંપલાવવા મથામણ કરી રહ્યા છે। જૂનાગઢના મહામંડલેશ્વર ભરતી બાપુએ સંતોને રાજકારણમાં સ્થાન મળવું જોઈએ તેવો મત વ્યક્ત કર્યો છે, ત્યારે જોઈએ શું છે ભારતી બાપુનું આ મત। ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને ઉમેદવારોમાં ટિકિટ મેળવવા માટે પડાપડી થઈ રહી છે, ત્યારે દેશના ઉદ્ધાર અને પ્રજાના સેવા કાર્યો માટે સંતો, મહાપુરુષો અને સેવાભાવી વ્યક્તિઓને ટિકિટ આપી રાજકારણમાં પ્રવેશ આપવો જોઈએ તેવી માંગણી ઉઠી છે। આ માંગ કરી છે ખુદ મહામંડલેશ્વર ભારતી બાપુએ। બાપુએ ઇતિહાસ યાદ અપાવ્યો અને કહ્યું કે વર્ષોથી સંતો મહાપુરુષો રાજકારણમાં ચાલતા આવ્યા છે, ત્યારે ગુજરાતમાં પણ સંતોને રાજકારણમાં સ્થાન મળવું જોઈએ। રાજકારણમાં રાજદંડ તો પહેલો, આપણે ત્યાં જ્યારે રાજાઓના રાજ્યાભિષેક થતા
ત્યારે અદંડ્યોસ્મી અદંડ્યોસ્મી આદંડ્યોસ્મી એવા સૂત્રો વિદ્વાનો દ્વારા કહેવાતા. પછી પાછળ ઉભેલા ધર્મગુરુઓ, આપણે જોઈએ તો વશિષ્ઠ બાપજી થી લઈને પરંપરા જોઈએ તો રાજાઓને સાચું કહેવાનું કામ રાજગુરુઓ કરતા હતા. અને એ રીતે આદિત્યનાથજી ઉત્તર પ્રદેશમાં મુખ્યમંત્રી બન્યા એને એમને ખુશી છે. પરંતુ ગુજરાતમાં પણ એવા ઘણા સંતો છે, એવા ઘણા ભક્તો છે, ઘણા જગ્યાધારીઓ છે, ઘણા સમાજસેવકો છે, અને વીણી વીણીને યોગ્ય રીતે એને રાજકારણમાં સ્થાન આપો, જેથી કરી અને ધર્મની સુરક્ષા. આપણે ત્યાં ધર્મો રક્ષતિ રક્ષિત એવું સૂત્ર છે. તમે ધર્મનું રક્ષણ કરશો તો ધર્મ તમારું રક્ષણ કરશે, નહીતર કેટલા આવ્યા ને કેટલા જતા રહ્યા મારું મારું કરતા. આ સાથે ભારતી બાપુએ વિકાસનો મુદ્દો ઉઠાવ્યો છે અને કહ્યું છે કે ગિરનારમાં જરૂરી વિકાસ થયો નથી. પીવાના પાણી સહિત અનેક સુવિધાઓથી ગિરનાર વંચિત છે. ત્યારે સાધુ સંતોને રાજકારણમાં સ્થાન મળે તો તમામ પ્રશ્નોનું નિરાકરણ આવી શકે છે. ભારતી બાપુએ ઉદાહરણ આપ્યું કે યુપીમાં વર્ષોથી સાધુ સંતો રાજકારણમાં છે. યુપીમાં યોગી આદિત્યનાથ પ્રજા માટે સેવા કાર્યો કરે છે અને 3 પેઢીથી રાજકારણમાં સક્રિય છે. ત્યારે ગુજરાતમાં પણ એવા સાધુ સંતો પડ્યા છે કે જેમને રાજકારણમાં લાવવા જોઈએ. તો સાથે જ ભારતી બાપુએ ઈચ્છા વ્યક્ત કરી છે, સરકાર કોઈ પણ હોય પરંતુ પ્રજાના હિત કાર્યો કરી શકીએ એ જ અમારી ઈચ્છા છે. ઉત્તર પ્રદેશમાં આદિત્યનાથજી એની પરંપરાથી મને ખ્યાલ છે દિગ્વિજયનાથજી, ત્યાર પછી અવેદનાથજી અને ત્યાર પછી આદિત્યનાથજી, પરંપરાથી 3 પેઢીથી હું એનો સાક્ષી છું. મેં દિગ્વિજયનાથજીને પણ જોયા છે, એ પણ કેન્દ્રમાં સારું સ્થાન ધરાવતા હતા. સરકાર ગમે હોય એની અરે અમને કોઈ સવાલ નથી, અમે તો પ્રજા હિતની વાતોને લઈને ચાલીએ છીએ. ગુજરાતની ચૂંટણી આવી રહી છે ત્યારે ટિકિટોની પણ લાઈનો લાગી છે. કાર્યકર્તાઓ અને પાર્ટી દ્વારા જે ટિકિટો માગવામાં આવે છે ત્યારે પ્રજાને સેવાભાવી સંસ્થાઓને સાધુ સંતો પણ રાજકારણમાં આવવા માગે છે. અને ખાસ કરીને ભાજપને પણ એક પ્રશ્ન સવાલ ઊભો થાય છે કે જૂનાગઢના મહામંડલેશ્વર ભારતી બાપુએ પણ એક પોતાની વ્યથા રજૂ કરી છે અને કહેવામાં આવ્યું છે કે સાધુ સંતોને પણ ટિકિટ આપવી જોઈએ અને સમાજ સુધારા અને સેવાભાવી સંસ્થાઓ માટે સારા કામો કરી રહી તેના માટે સાધુ સંતોએ પણ રાજકારણમાં પ્રવેશ કરવો જોઈએ. ક્યાંક ને ક્યાંક ભારતી બાપુએ રાજકારણમાં પ્રવેશવાની ઈચ્છા વ્યક્ત કરી છે અને સાધુ સંતોને રાજકારણમાં સ્થાન મળવું જોઈએ તેવો મત રજૂ કર્યો છે. ત્યારે હવે સરકાર સંતોની માંગ અને સલાહ માને છે કે પછી પોતાના સ્વાર્થ માટે ઉમેદવારો નક્કી કરે છે. ઉત્તર પ્રદેશમાં 3 પેઢીથી સંતો રાજકારણમાં છે અને તાજું ઉદાહરણ યોગી આદિત્યનાથ પણ એક સંત છે જે હાલ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી છે. ત્યારે શું ગુજરાતની જનતા સંતોને ધારાસભ્ય તરીકે સ્વીકારશે કે કેમ તે તો આગામી સમય જ બતાવશે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. સ્વાગત છે દંગલમાં. આગળ વાત કરીએ તો વિધાનસભાની ચૂંટણી પૂર્વે જામનગર ભાજપમાં આંતરિક કલહ સામે આવ્યો છે. કોંગ્રેસના 2 ધારાસભ્યોનો ભાજપમાં પ્રવેશ બાદ ભાજપમાં અસંતોષ ઉભો થયો, જેને પગલે સિનિયર કોર્પોરેટરે કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. જામનગરમાં ભાજપે કોંગ્રેસના બંને ધારાસભ્યોને સામેલ કરતા કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હતો. જો કે હવે દાગી નેતાઓના આગમનના પગલે ભાજપમાં આંતરિક કલેશ સર્જાયો છે, જેની શરૂઆત 5-5 ટર્મથી ચૂંટાયેલા ભાજપના સિનિયર કોર્પોરેટર કરશન કરમૂરથી થઈ છે. કરશન કરમૂરે સોશિયલ મીડિયામાં ભાજપ વિરોધી કોમેન્ટ કરી હતી, જેથી પક્ષમાંથી તેમને તાત્કાલિક અસરથી હાંકી કઢાયા હતા, જેને લઈને જૂથવાદ શાંત થયો હતો. જો કે ચૂંટણી જાહેર થતા જ નગરસેવક કરશન કુમકરે કોંગ્રેસમાંથી ટિકિટ માંગી હતી. મને પાર્ટીએ 2 મહિના પહેલા મારો કોઈ પણ વાક ના હોવા છતાં માત્ર ને માત્ર 30 મિનિટની અંદર મારું 30 વર્ષનું જાહેર જીવનની અંદર મને સસ્પેન્ડ કરી નાખ્યો, જેનાથી જામનગરને લોકપ્રિય જનતા અને મારા જે શુભેચ્છકો જે મારા જે ટેકેદારો જેનો ખૂબ જ આક્રોશ હતો, અત્યાર સુધી આક્રોશને અમે ક્યાંય બારે નથી આવવા દીધો. પણ બધેની એક જ અપેક્ષા છે કે તમે ચૂંટણી લડો. એટલે મેં ગઈકાલે રાજીવજી સાતા આવ્યા હતા કોંગ્રેસના સૌરાષ્ટ્રના પ્રભારી,
એને મળીને મેં મારે દાવેદારી નોંધાવી કે હું ચૂંટણી લડવા ઉત્સુક છું. ભાજપને એક ફટકો પડ્યો તે ઓછો હતો, તેવામાં વધુ એક સિનિયર નેતાએ પણ કોંગ્રેસમાંથી દાવેદારી નોંધાવી છે. જામનગરના રાજકારણમાં માડમ પરિવારનો દબદબો રહ્યો છે, ત્યારે આજ પરિવારના ભાજપના કોર્પોરેટર કેશુ માડમે કોંગ્રેસમાંથી દાવેદારી કરતા રાજકીય હડકંપ મચી ગયો છે. કેશુ માડમ પોતે સિનિયર હોવા છતાં ભાજપ દ્વારા જુનિયર નેતાઓને પ્રમોટ કરવામાં આવતા હોવાનો આક્ષેપ કર્યો છે. હું છેલ્લા 96 થી સ્વતંત્ર છૂટાતો આવતો હોઉં અને મારાથી જે લેવલ નાના હોય જેના પાસે આપણે કહેવત છે કે રમી રમતા હોય તો ડિપોઝિટ હોવી જોઈએ, જેની પાસે 200-500 મત ન હોય એ ધારાસભ્ય જયારે બની જતા હોય અને અમે ઓપરેટર તરીકે જ કૂતરા મીંદરા પકડતા હોય, મરી ગયું છે કૂતરું ગટર સાફ કરવી છે ને ઓલું કરવું છે, એટલે અમારી પણ અપેક્ષા હોય કે અમને કોઈ પણ ટિકિટ વિધાનસભામાં જાય. ગમે પક્ષમાંથી લડી છીએ, કાયમી લોકો અમને વ્યક્તિગત સ્વીકારે છે. અમારા માડમ પરિવારનું વર્ષોથી રાજકારણ મજબૂત છે, એ છતાં કોઈ પણ ટિકિટ ન દેતા હોય ભાજપ કે કોંગ્રેસ. એટલે અમે માંગણી કોંગ્રેસમાં કરી છે. જામનગરના ઉત્તર વિધાનસભાની બેઠક માટે ભાજપના જ દિગ્ગજ નગરસેવકે કોંગ્રેસમાંથી દાવેદારી કરતા કોંગ્રેસે પણ વધાવી લીધા છે. આ વિસ્તારમાં બહોળો જનપ્રતિસાદ ધરાવતા ભાજપના નગરસેવકને કોંગ્રેસ આવકાર આપ્યો છે. અમારા માટે તો બે જીતના દાવેદાર જ ગણાય છે, પણ પાર્ટી નિર્ણય નહીં લે ત્યાં સુધી અમે ઉમેદવારની જીતના દાવામાં નહીં જાય. આ બધી ખોટી માન્યતા છે. જ્યારે એક વ્યક્તિ ચાલી જાય છે તો જેમ અહીંથી આગલી પાર્ટીમાં ગયા તો આગલી પાર્ટીમાંથી સક્ષમ ઉમેદવાર અહીં આવી શકે છે. ને એ એક પુરાવો છે કે ભાઈ કરશનભાઈ કરમૂર 5-5 ટર્મ થાય બીજેપીમાંથી ચૂંટાઈ છે ને એમને પાર્ટીએ 6 વર્ષ માટે સસ્પેન્ડ કરી ને આજે એને અમારી પાર્ટીમાં દાવેદારી કરી છે, તો આ સક્ષમ ઉમેદવાર જ ગણાય છે. આ પણ ભાજપ માટે પણ બહુ ભયંકર નુકસાન કરી રહ્યું છે. કરશનભાઈ, વિધાનસભાની ચૂંટણી યોજાય તે પૂર્વે જામનગર ભાજપમાં ઘમાસાણ શરૂ થઈ ગયું છે. ઉમેદવારોને લઈને અસંતોષનો ઉકળાટ સ્પષ્ટ રીતે બહાર આવ્યો છે, ત્યારે ભાજપનો આંતરિક કહલ ભાજપને ડૂબાડશે કે પછી કોંગ્રેસને તારશે એ તો ચૂંટણી બાદ જ જાણી શકાય. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે, તેમ તેમ રાજકીય પક્ષોમાં ટિકિટ મેળવવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ભાજપ 3 સિટિંગ ધારાસભ્યની ટિકિટ કાપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ત્યારે જોઈએ કોની ટિકિટ પર વાગશે કટ. ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા જ ટિકિટ મેળવવા માટે ઉમેદવારો એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારો પોતાના ગોડ ફાધરોની આગળ પાછળ ફરી રહ્યા છે, ત્યારે ભાવનગરમાં ભાજપના ઉમેદવારોની પસંદગીની કામગીરી અંતિમ તબક્કામાં છે. ત્યારે જિલ્લામાં ભાજપ 3 સિટિંગ ધારાસભ્યને કાપે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે. ભાવનગર જિલ્લાના ધારાસભ્યોની ટિકિટ કાપવાની વાત વહેતી થઈ છે, જેમાં કેશુભાઈ નાકરાણી, ભાવના મકવાણા અને શિવાભાઈ ગોહિલના નામનો સમાવેશ થાય છે. જોકે આ વાત વહેતી થતાની સાથે જ ભાજપમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. સાથે જ સિટિંગ ધારાસભ્યની ટિકિટ કપાય તો નવું કોણ તેની ચર્ચાએ જોર પકડ્યું છે. ભાવનગરના તળાજા, મહુવા અને ગારિયાધાર બેઠક પર પોતાના સિટિંગ ધારાસભ્યોની ભાજપ ટિકિટ નહીં આપે તે વાત બહાર આવતા જ ખળભળાટ મચી ગયો છે. તળાજાની વાત કરીએ તો ધારાસભ્ય શિવા ગોહિલ તેમની નિષ્ક્રિયતા અને કામ ન કરવાના કારણે ટિકિટથી વંચિત રહી શકે છે. શિવા ગોહિલ 2014માં પેટા ચૂંટણીમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. વાત કરીએ મહુવાની તો અહીંના ધારાસભ્ય ભાવના મકવાણાની પણ ટિકિટ કપાય તેવી સંભાવના છે. મહુવામાં ભાવના મકવાણાની કોઈ જ કામગીરી બોલાતી નથી. તેમના પતિ જે હાલ જિલ્લા પંચાયતમાં વિપક્ષના નેતા છે અને ધારાસભ્યના બદલે તેમનું વર્ચસ્વ વધુ છે, જેથી લોકો ભાવના મકવાણાથી નારાજ છે. તો આ તરફ ગારિયાધાર બેઠક પર કેશુ નકારણી છેલ્લા 5 ટર્મથી ધારાસભ્ય છે, પણ તેમની કોઈ કામગીરી બોલાતી નથી અને તેમની સામેના ભ્રષ્ટાચારના આક્ષેપો પણ જગ જાહેર છે, જેથી તેમની ટિકિટ પણ કપાઈ શકે છે.
ભાવનગર જિલ્લામાં કોળી જ્ઞાતિનું સૌથી વધુ વર્ચસ્વ છે, ત્યારે મહુવા અને તળાજાની બેઠક તો કોળી સમાજ પાસે છે. જ્યારે અહીં નવા ઉમેદવાર કોણ આવશે અને કઈ જ્ઞાતિના આવે છે તેના પર સૌની મીટ મંડાયેલી છે. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બ્રેક બાદ સ્વાગત છે આપનું દંગલમાં. આગળ વાત કરીએ તો ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રાજકીય માહોલ જામ્યો છે, ત્યારે ચૂંટણીમાં જ્ઞાતિવાદ ફેક્ટર ખૂબ જ અગત્યનું બની ગયું છે. ભાજપ ક્ષત્રિય મતદારોને આકર્ષવા માટે ફિલ્મ પદ્માવતીના વિરોધમાં ઉતર્યું છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે અને વિપક્ષે આ મુદ્દે ભાજપનો ઘેરાવો કર્યો છે. ફિલ્મ મેકર સંજય લીલા ભણસારીની ફિલ્મ પદ્માવતીને લઈને વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યો. રાજ્યભરમાં રાજપૂતો દ્વારા કરવામાં આવેલા વિરોધ બાદ હવે રહી રહીને ભાજપે પણ ફિલ્મના વિરોધમાં ઝંપલાવી છે. એક તરફ ચૂંટણી નજીક આવી રહી છે, પાટીદારો ભાજપથી નારાજ છે, તો બીજી બાજુ દલિત સમાજ તેમજ ઠાકોર સમાજ પણ ભાજપથી નારાજ જોવા મળી રહ્યો છે. તેવામાં ભાજપ હવે ક્ષત્રિય સમાજને આકર્ષવા માટે મથામણ કરી રહ્યું છે, ત્યારે ક્ષત્રિય સમાજને આકર્ષવા માટે ભાજપે ફિલ્મ પદ્માવતીને હાલ પૂરતી રિલીઝ ન કરવા માટે ચૂંટણી પંચને રજૂઆત કરી છે. ભાજપે મુખ્ય ચૂંટણી પંચને પત્ર લખીને ફિલ્મ રિલીઝ થતા પહેલા રાજપૂત સમાજના આગેવાનોને ફિલ્મ બતાવવાની વ્યવસ્થા કરવાની માંગ કરી છે. ભાજપનો મત છે કે આમ કરવાથી લોકોને સંતોષ થશે અને ચૂંટણી પૂર્વે તણાવગ્રસ્ત પરિસ્થિતિઓથી પણ બચી શકાશે. પદ્માવતીના કેરેક્ટરને અલ્લાઉદ્દીન ખિલજી સાથે અલગ રીતે મૂલવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. એના કારણે સમગ્ર દેશના અનેક રાજ્યોમાં લાગણી દુભાઈ છે. સ્વાભાવિકપણે ગુજરાતમાં ચૂંટણી ચાલી રહી છે અને મેં કહ્યું મુજબ ચૂંટણી એ લોકશાહીનું પર્વ છે, એક ઉત્સવ છે. એવા સમયે કોઈ ખોટા વિવાદોના વમળો ઉભા કરવા માંગતા હોય તો એવા વિવાદોના વમળોને ચૂંટણી પંચે અટકાવવું જોઈએ, એ અમારી મુખ્યત્વે માંગણી છે. ભાજપના પ્રદેશ પ્રવક્તા આઈકે જાડેજાએ જણાવ્યું છે કે ગુજરાતમાં જ્યારે વિધાનસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, પદ્માવતી ફિલ્મમાં ઇતિહાસને તોડી મરોડીને અલાઉદ્દીન ખિલજી સાથે જોડીને ઇતિહાસને મરોડવાનું કામ કરાયું છે, જેના પરિણામે રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાય છે, તો સાથે જ લોકશાહીના પવિત્ર પર્વને શાંતિપૂર્ણ ઉજવાય તેવો માહોલ બનાવવામાં મદદરૂપ થવા માંગણી કરી છે. ફિલ્મને રિલીઝ થતી અટકાવી, ક્યાં સુધી અટકાવી એ ઇલેક્શન કમિશનર અને ફિલ્મ સેન્સર બોર્ડને સત્તા રહેલી છે. સાથોસાથ અમે એ પણ કહ્યું છે કે ઇતિહાસને મરોડીને જે બાબતે ફિલ્મમાં રજૂ કરવાનો પ્રયાસ થયો એવું જાણવા મળેલ છે, ફિલ્મ સેન્સર બોર્ડ સમગ્રતયા ઇતિહાસને ચકાસે, ફિલ્મમાં મુકાયેલી વિગતોને ચકાસે અને ત્યારબાદ જે હકીકત હોય એ હકીકત મુજબની ફિલ્મ બનવી જોઈએ. ખોટી ઉપજાઉ બાબતો અથવા તો ઇતિહાસને મરોડીને મૂકવામાં આવેલી બાબતો અથવા તો દેશની સાંસ્કૃતિક ધરોહરના ઇતિહાસને કોઈ પણ પ્રકારે નુકસાન કરવાની બાબતોને સેન્સર બોર્ડે અટકાવી. ભાજપે ફિલ્મ પદ્માવતીનો વિરોધ નોંધાવ્યો છે અને થોડા સમય માટે ફિલ્મ રિલીઝ થતી અટકાવવા ચૂંટણી પંચ સમક્ષ માંગણી કરી છે, ત્યારે આ મુદ્દે રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આ મામલે કોંગ્રેસ નેતા શક્તિસિંહ ગોહિલે ઝંપલાવ્યું છે અને ભાજપ પર આકરા પ્રહાર કર્યા છે. શક્તિસિંહે કહ્યું છે કે મારી પાસે પત્ર આવ્યો હતો અને પ્રધાનમંત્રીને મોકલ્યો હતો, જોકે હવે ભાજપે ચૂંટણી કમિશનને પણ પત્ર લખી ચૂંટણી સુધી ફિલ્મ પર રિલીઝ અટકાવવા જે માંગ કરી છે તે અયોગ્ય છે. શક્તિસિંહે કહ્યું છે કે સમાજની લાગણી ચૂંટણી સુધી ન હોય, ભાજપે સમાજની લાગણી સમજીને જ્યાં સુધી સમાજ મંજૂરી ન આપે ત્યાં સુધી ફિલ્મ રિલીઝ ન થવી જોઈએ. ત્યારબાદ હવે ભાજપના એક નેતાએ ચૂંટણી કમિશનને પત્ર લખ્યો છે કે ચૂંટણી સુધી આ પિક્ચર મુલતવી રાખો. મને લાગે છે આ બરાબર નથી. સમાજની લાગણી ચૂંટણી સુધી ના હોય, સમાજની લાગણી તો ચૂંટણી બાદ પણ એની એ જ હોય.
લખવો હોય કાગળ તો પ્રધાનમંત્રીને લખે, પિક્ચરને જ્યાં સુધી સમાજ એપ્રૂવ ના કરે ત્યાં સુધી એને રોકવું જોઈએ. કોઈ પણ સમાજના ઇતિહાસ સાથે કોઈ પણ ફિલ્મ બનાવનારને છેડછાડ કરવાનો અધિકાર નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ભાજપ વિકાસના મુદ્દે ચૂંટણી લડી રહી છે તો કોંગ્રેસ ભાજપથી નારાજ પાટીદારો, દલિતો અને ઠાકોર ફેક્ટર્સને આકર્ષવામાં મથામણ કરી રહી છે. તેવામાં પદ્માવતી ફિલ્મના થઈ રહેલા વિરોધમાં ભાજપે ક્ષત્રિય કાર્ડ ખેલ્યું છે અને ફિલ્મના વિરોધમાં જોડાય છે. ત્યારે શું ભાજપ ક્ષત્રિયોના મત ખેંચવા માંગે છે? વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ ગભરાઈ ગઈ છે. ચૂંટણી ટાણે ચાલેલી ભાજપની આ ચાલ તેને કેટલી ફળે છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ. બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં ભંગાણ સર્જાયું છે. દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલ મળી સાથે મોટી સંખ્યામાં કાર્યકરો કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયું છે. ત્યારે વિધાનસભાના ચૂંટણી ભાજપ માટે આ બની છે એક મોટો જ પડકાર. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રથમ વખત ભાજપ માટે પડકારજનક બની છે તો સામે કોંગ્રેસ પણ આકરા પાણીએ છે. ભાજપ પર આક્ષેપોની ભરમાર છે તો ભાજપ વિકાસનો મુદ્દો લઈને ચૂંટણી લડી રહી છે. તેવામાં ભાજપનો ગઢ ગણાતા એવા દિયોદરમાં મોટું ગાબડું પડ્યું છે. કોંગ્રેસના સ્નેહ મિલન કાર્યક્રમમાં દિયોદરના પૂર્વ ભાજપના ધારાસભ્ય અનિલ માળી સહિત 4,000 જેટલા કાર્યકરોએ પંજાને થામ્યો છે. અનિલ માળીએ ભાજપ સાથે છેડો ફાડતા બનાસકાંઠામાં રાજકારણ ગરમાયું છે. આ વિસ્તારની પ્રજા 2015 ની અંદર પૂર આવ્યું, 2017માં પૂર આવ્યું અને જે પ્રકારની કામગીરી થવી જોઈએ એ કામગીરીની અંદર સરકાર, અમારા મંત્રી ખૂબ ઉણા ઉતર્યા છે. આ બધી સમસ્યાઓને લઈને આજે હું અને મારી સાથે અસંખ્ય કાર્યકર્તાઓ, મારા શુભેચ્છકો, સમર્થકોએ કોઈ ફોનથી કોઈ રૂબરૂ આવીને બધા સાથે મળી અને એક અવાજ ઉઠાવી અને અમે ભારતીય જનતા પાર્ટીને આજે રામરામ કર્યા છે. ભારતીય જનતા પાર્ટીની એક મોટી ભૂલ હતી કે તમામ પાર્ટીઓમાંથી પોતે અળીગળી કરીને આવેલા લોકોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપી ત્યાં સુધી તો જીતવા માટે કશો જ વાંધો નહોતો, પરંતુ એવા તત્વોને, એવા લોકોને જો પ્રમુખ બનાવી દેવામાં આવે તો પછી ભાજપની વિચારધારા મરી જ જાય એમાં કોઈ સવાલ જ નથી. હું જ નહીં, અનેક કાર્યકર્તાઓ આ વિચારધારાના લોકો આવી પડવાથી અને બોસ બની બનવાના કારણે અનેક લોકો દુઃખી છે, હોય અને રહે એમાં પ્રશ્ન જ નથી. ભાજપના ગઢ ગણાતા દિયોદરમાં મોટું ભંગાણ સર્જાતા મંત્રી કેશાજી ચૌહાણની મુશ્કેલીઓ વધી ગઈ છે. એક બાજુ પોતાના જ વિસ્તારમાં ચારે બાજુથી કેશાજીનો વિરોધ થઈ રહ્યો છે તો બીજી બાજુ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને ઠાકોર સમાજના અગ્રણીઓ કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે કેશાજી ચૌહાણે જણાવ્યું કે અનિલભાઈ છેલ્લા ઘણા સમયથી ભાજપ સાથે બેસતા ન હતા અને અંદરખાને કોંગ્રેસના નેતાઓને મળતા હતા, સાથે જ ભાજપને કોઈ નુકસાન ન થયું હોવાનું જણાવ્યું હતું. ભાજપમાં રહીને પણ 2012ની ચૂંટણી, વિધાનસભાની ચૂંટણીઓ પણ અમને ભાજપને હેરવવા માટે અહીં આકાશ પાતાળ એક કર્યું હતું. એના પછી જેટલી ચૂંટણીઓ થઈ એટલી ચૂંટણીઓની અંદર એ પોતે ભાજપના વિરોધમાં જ હતા અને અહીં આપણે કહેવત છે ને, હેરવનારના બે હાથ છે અને જીતાડનાર ભગવાન, એના 4,000 હાથ છે. આ વિસ્તારની જનતા અને ભગવાન ઉપર મને સંપૂર્ણ ભરોસો છે કે ગમે તેવા સંજોગો આવશે તો પણ દિયોદર વિધાનસભા મત વિસ્તારમાંથી ભારતીય જનતા પાર્ટીનો નરેન્દ્રભાઈ મોદીની જે આ વિકાસ યાત્રા છે એનો ભવ્ય વિજય થવાનો છે. અને માત્ર ઈર્ષાથી પ્રેરાઈ અને જે પાયાવિહોણા જે આક્ષેપો કરે છે એ આક્ષેપોને આ વિસ્તારની જનતા નકારી કાઢશે. અનિલ માળી પોતાના હજારો ટેકેદારો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસના આગેવાનોએ તેમને આવકાર્યા હતા. સ્નેહ મિલનમાં એઆઈસીસીના મંત્રી વર્ષા ગાયકવાડ સહિત કોંગ્રેસના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપ સાથે છેડો ફાડનાર અનિલ માળીને આવકાર્યા હતા. ચૂંટણી પૂર્વે પક્ષ પલટાની સીઝન શરૂ થઈ ગઈ છે. ભાજપના ગઢ એવા દિયોદરમાં ગાબડું પડ્યું છે ત્યારે ભાજપની આ બેઠક પર જિલ્લા ભાજપના પ્રમુખ અને રાજ્યમંત્રી કેશાજી ચૌહાણ તેમની સીટ બચાવી શકે છે કે કેમ અને વિધાનસભાની ચૂંટણી પરિણામ પર કેવી અસર થાય છે તે જોવું રહ્યું. બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ.